હવામાન નિષ્ણાત નંબલાલ પટેલની આગાહી સામે આવી છે. બંગાળના ઉપસાગરમાં હલચલ જોવા મળશે. કેટલાક ભાગોમાં અતિભારે વરસાદ જોવા મળી શકે છે. સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી છે. તારીખ 17-19માં બંગાળ ઉપસાગરનું જે વહન આવવાનું છે તે વહનના કારણે મધ્યપ્રદેશ સુધી તેની અસર થવાની શક્યતા રહેશે, જેના કારણે દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. તદ ભાગોમાં 300 મિલીમીટર કે વધારે વરસાદ થવાની શક્યતા રહેશે. દેશના જે પશ્ચિમ ભાગો છે એ 18-25માં સામાન્ય કરતાં વધુ વરસાદ થવાની શક્યતા છે, જેમાં આપણે જોઈ ગયા કે બંગાળ ઉપસાગરના કારણે 17મી તારીખે દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં તો ભારેથી અતિભારે વરસાદ થશે. રાજકોટથી અન્ય મહત્વના સમાચાર આવી રહ્યા છે. ધોરાજીમાં ભ્રષ્ટાચારનો ભાંડો ફૂટ્યો છે. ચોમાસાની શરૂઆતમાં જ સીસી રોડનું ધોવાણ થઈ ગયું છે. 6 મહિના પહેલા જ આ રોડ બનાવવામાં આવ્યો હતો. રોડનું ધોવાણ થતાં બેરિકેડ મૂકી હાલ રસ્તો બંધ કરવામાં આવ્યો છે. પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું નિવેદન અહીંયા સામે આવ્યું છે. કોંગ્રેસ નેતાએ કહેલું કે પક્ષમાં 2 પ્રકારના ઘોડા હોય છે, એક રેસનો ઘોડો અને બીજો લગ્નમાં નાચવાવાળો ઘોડો. ભાજપ પક્ષમાં ફક્ત રેસમાં દોડનારા ઘોડા છે. કોઈને લગ્ન હોય તો કોંગ્રેસવાળાને બોલાવી દેજો. મહેસાણામાં કાર્યકર્તાઓનો આભાર દર્શન કાર્યક્રમમાં નીતિન પટેલે આ વાત કરી. તેમણે કહ્યું કે આપણે આનંદ માટે જ ભેગા થયા છીએ. સભા જે રાખી છે આનંદ માટે છે, હું આનંદ જ કરાવવા છું. હમણાં આપણે બધા એક નિવેદન વાંચ્યું, એક નેતા સાંભળ્યું, બધા બહુ આનંદ થયો. એક પક્ષમાં એ નેતાએ કહ્યું, હા આપણે હું નથી જતો, 2 પ્રકારના ઘોડા હોય છે, એક રેસનો ઘોડો અને લગ્નમાં નચાવવાનો ઘોડો. હું તમને બધાને કહું, આપણા ભારતીય જનતા પક્ષ પાસે ફક્ત ને ફક્ત હરિભાઈ જેવા રેસમાં દોડાવવા વાળા ઘોડા જ છે. કોઈને ઘેર લગ્ન હોય અને કોઈના છોકરાની ઈચ્છા હોય કે મારે નાચતા ઘોડા ઉપર વરઘોડો કાઢવો છે તો કોંગ્રેસ વાળા કોઈને બોલાવી લેતું, નાચતો ઘોડો આવી જશે. પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું આ નિવેદન સામે આવ્યું છે. કોંગ્રેસ નેતાએ કહેલું કે પક્ષમાં 2 પ્રકારના ઘોડા, એક રેસનો અને બીજો લગ્નનો, અને તેમણે હાસ્યની સાથે આ વાત કહી કે નાચવાવાળા ઘોડાઓની જે સાથે સરખામણી કરવામાં આવી. ભાજપ પક્ષમાં ફક્ત રેસમાં દોડનારા ઘોડા, જ્યારે નાચવાવાળા લગ્ન માટે ઘોડા જોતા હોય તો કોંગ્રેસવાળાને બોલાવી દેજો. મહેસાણામાં કાર્યકર્તાઓના આભાર દર્શન કાર્યક્રમમાં નીતિન પટેલે આ વાત કરી. સાથે જ તેમણે ઉમેર્યું હતું કે આપણે આનંદ માટે જ અહીંયા ભેગા થયા છીએ. નીતિન પટેલનું આખરે કોની પર આ ઇશારો હતો તે પણ એક સવાલ છે. પક્ષમાં રેસનો ઘોડો, નાચવાવાળો ઘોડો જોઈતો હોય તો કોંગ્રેસ પાસે જજો. આ હાસ્ય ટીકા ટિપ્પણી તેમણે કરી ત્યારે સવાલ એ ઉભો થઈ રહ્યો છે કે આ ઇશારો તેમણે કોની સામે કર્યો છે. એક રેસનો ઘોડો અને બીજો લગ્નમાં નાચવાવાળો ઘોડો, અને આ બંને ઘોડાની સરખામણી તેમણે ભાજપ કોંગ્રેસ સાથે કરી. તેમણે કહ્યું કે રેસમાં દોડનારા ઘોડા બધા ભાજપ પાસે છે, જ્યારે નાચવાવાળો ઘોડો જોઈતો હોય તો તમારે કોંગ્રેસનો સંપર્ક કરવો જોઈએ. પૂર્વ નાયબ મુખ્યમંત્રીનું આ નિવેદન સામે આવ્યું છે. નીતિન પટેલનું આ નિવેદન. કોંગ્રેસ નેતાએ કહેલું કે પક્ષમાં 2 પ્રકારના ઘોડા હોય છે, એક રેસનો ઘોડો અને બીજો લગ્નમાં નાચવાવાળો ઘોડો, અને ત્યારે લઈને તેમણે હાસ્ય ટીકા ટિપ્પણી કરી. ભાજપ પક્ષમાં ફક્ત રેસમાં દોડનારા ઘોડા જ છે, કોઈને લગ્ન હોય તો કોંગ્રેસવાળાને બોલાવી દેજો. મહેસાણામાં કાર્યકર્તાઓના આભાર દર્શન કાર્યક્રમમાં નીતિન પટેલે આ વાત કરી. મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ આ કાર્યક્રમમાં ભેગા થયા હતા. હિમાંગ રાવલ અમારી સાથે કોંગ્રેસ તરફથી અહીંયા જોડાઈ ચૂક્યા છે. હિમાંગજી, સૌપ્રથમ તો સ્વાગત છે ન્યૂઝ 18માં આપનું. અને આ પ્રકારનું જે નિવેદન પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું આવ્યું છે, કઈ રીતે જુઓ છો આપ તેને? વારંવાર અલગ અલગ પ્રકારના આવા પ્રકારના વિવાદોમાં હંમેશા રહેતા હોય છે અને બોલ્યા પછી એમને ખ્યાલ નથી આવતો. આ એમણે એમના ઉપર જ, આ એમના ભારતીય જનતા પાર્ટીના નેતા ઉપર જ એમણે નિશાનો ટાંક્યો એવું લાગે છે. કારણ કે આ ભારતીય જનતા પાર્ટીના રેસના ઘોડાને 400 સંસદ સભ્યનો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો, આ રેસના ઘોડા એની અંદર હાંફી ગયા. આ ભારતીય જનતા પાર્ટીના સાંસદોને ગુજરાતની અંદર 26-26 સીટ જીતીને 5 લાખથી ઉપર જીતવાનો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો, એમાં પણ આ રેસના ઘોડા હાંફી ગયા અને ગેનીબેન જેવા એમને હરાવી દીધા.
એટલે ભારતીય જનતા પાર્ટીના નેતાઓને આડકતરી રીતે નીતિનભાઈ ટકોર કરી રહ્યા હોય એમ લાગી રહ્યું છે. એમને કોંગ્રેસ વિશે બોલવાનો કોઈ અધિકાર નથી. હજી બે દિવસ પહેલા જ એમની પોતાની એક ઓડિયો ક્લિપ આવી હતી જેમાં પોતાના જ કાર્યકર્તાઓને ખખડાઈ રહ્યા હતા. એ કાર્યકર્તાઓ મને લાગે છે કે એ જે પ્રમાણે ખખડાવતા હતા અને એવું કહેતા હતા કે ભાઈ મારી જોડે આઈબી નો રિપોર્ટ છે અને મારી જોડે આ છે ને તે છે, એલઆઈબી નો રિપોર્ટ છે, એટલે મને એવું લાગે છે કે પોતે લગ્નના ઘોડા સાબિત થઈ ગયા હોય અને એમને હવે કોઈ પણ પ્રકારનું ભારતીય જનતા પાર્ટીની અંદર કાર્ય મળતું ના હોય એટલે આ મીડિયામાં ચમકવા માટે આવા પ્રકારના બેહુદા બયાનો કરી રહ્યા છે. કોંગ્રેસ તો અત્યારે ટકાટક રીતે ચાલી રહી છે. તમે જુઓ અત્યારે હમણાં છેલ્લે 13 જે લોક વિધાનસભાના પરિણામો આવ્યા એની અંદર 11 ની અંદર ઇન્ડિયા ગઠબંધન અને અપક્ષ જીત્યા છે, માત્ર બે માં જ ભાજપ જીતી છે. એટલે કોણ રેસના ઘોડા અને કોણ લગ્નના ઘોડા એ ખબર પડી જાય છે. પણ રાહુલ ગાંધી આ લોકોના મગજમાં 24 કલાક ભારતીય જનતા પાર્ટીના નેતાઓની અંદર 24 કલાક સવારે બ્રશ કરે ત્યારથી માંડીને બપોરે જમે રાત્રે સૂવે ને સપનામાં પણ રાહુલ ગાંધી જ આયા કરે છે. અને એટલે જ આ રાહુલ ગાંધીના રેસના ઘોડાના બયાનને જે છે એ વિકૃત રીતે દોહરાવી રહ્યા છે. હેતવી હેમાંગજી આભાર, ન્યૂઝ 18 સાથે જોડાવા બદલ. સમાચારોમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે. લુબી પમ્પ્સ, ફ્લો નહીં ફોર્સ. લુબી પમ્પ્સ, ફ્લો નહીં ફોર્સ. થતા વાહન ચાલકોને ભારે હાલાકી. શાહજહાંપુરમાં જળબંબાકાર થતા જનજીવનને અસર. ઉત્તરપ્રદેશમાં જોવા મળ્યું મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ. હરદોઈમાં પૂર આવતા જનજીવન ખોરવાયું. હજારો વીઘા પાક સંપૂર્ણપણે ડૂબી જતા ખેડૂતો પાયમાલ. ગામમાં પણ વરસાદી પાણી ભરાતા લોકો પરેશાન. મેઘરાજાના સાંબેલાધાર રાઉન્ડ માટે થઈ જાઓ તૈયાર. બંગાળની ખાડીમાં સોમવારે સર્જાઈ શકે છે લો પ્રેશર. મંગળવારથી મેઘરાજા ધારણ કરી શકે છે રૌદ્ર રૂપ. સાર્વત્રિક વરસાદના એંધાણ. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની સંભાવના. મધ્ય અને ઉત્તર ગુજરાતમાં પણ થઈ શકે છે ભારે વરસાદ. ગુજરાતમાં 17 જુલાઈ બાદ બેક ટુ બેક 4 સિસ્ટમની સંભાવના. એકાદ દિવસમાં ગુજરાત પર આવી શકે ચોમાસાની ધરી. ગુજરાતમાં 5 દિવસ મેઘરાજા ભૂક્કા બોલાવશે. દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી. નવસારી, દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી. સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી. અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં થઈ શકે અતિભારે વરસાદ. ભરૂચ, ડાંગ, સુરત, તાપીમાં પણ અતિભારે વરસાદની આગાહી. પંચમહાલ, દાહોદ, અરવલ્લી, ખેડામાં થશે મેઘમહેર. જૂનાગઢ, ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં ભારે વરસાદની શક્યતા. પંચમહાલ, દાહોદ, મહીસાગરમાં પણ સારા વરસાદની હવામાન વિભાગની આગાહી. 17-24 જુલાઈ સુધી થશે અનરાધાર વરસાદ. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી મોટી આગાહી. બંગાળના ઉપસાગરમાં હલચલ જોવા મળશે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં થશે અતિભારે વરસાદ. રાજ્યમાં ધોધમાર વરસાદની આગાહી. આગાહીકાર નિલેશ વાલાણીનું અનુમાન. વરસાદની અછતવાળા વિસ્તારોમાં થઈ શકે સારો વરસાદ. 15-20 જુલાઈ દરમિયાન ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ થઈ શકે. ઉત્તરપ્રદેશના લખીમપુર ખીરી જિલ્લામાં કુદરતે કહેર વરસાવ્યો. ભારે વરસાદ બાદ હજુ પણ અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ. પૂર અસરગ્રસ્ત વિસ્તારના લોકોની સમસ્યાનો નથી આવી રહ્યો અંત. મેઘરાજાને મનાવવા અરવલ્લીમાં યોજાયો પર્જન્ય યજ્ઞ. વૈદિક ભૂદેવોએ ઇન્દ્રદેવને રીઝવવા કર્યો પ્રયાસ. મેઘરાજ અને અરવલ્લી જિલ્લામાં વરસાદ નહીવત થતા ખેડૂતોની ચિંતા વધી. પાટણ જિલ્લામાં મેઘરાજાએ હાથ તાળી આપતા ખેડૂતો પરેશાન. વરસાદ ખેંચાતા ખેડૂતોની સ્થિતિ કફોડી. મેઘરાજા મન મૂકીને ન વરસતા વાવેતરનો ખર્ચો માથે પડે તેવી ખેડૂતોને ભીતિ. સાબરકાંઠા જિલ્લામાં વરસાદ ખેંચાતા ખેડૂતોની ચિંતા વધી. વાવેતર બાદ વરસાદ ખેંચાતા પાક મુરઝાવા લાગ્યો. વરસાદ થાય તો ખેડૂતોના પાકને જીવનદાન મળી શકે. ખેડૂતો મીટ માંડીને જોઈ રહ્યા છે વરસાદની રાહ. તાપી જિલ્લામાં છેલ્લા 2-3 દિવસથી નોંધપાત્ર વરસાદ વરસતા ખેડૂતોએ ડાંગરની રોપણીની શરૂઆત કરી. જિલ્લાના અનેક વિસ્તારોમાં ડાંગર પકવતા ખેડૂતો ડાંગરની રોપણી કરતા. બ્રેક બાદ આપનું સ્વાગત છે. આગળ વધીએ. વડોદરા અને જામનગરની આંગણવાડીમાં નમાઝ પઢાવવા બાબતે સુરતના ધારાસભ્યએ પોતાનો રોષ ઠાલવ્યો છે. ધારાસભ્ય કુમારભાઈ કાનાણીએ એક્સ ઉપર પોસ્ટ કરીને
સ્થાનિક તંત્ર સામે સવાલ ઉઠાવ્યા છે. વહીવટી તંત્ર કોમામાં હોવાનો પણ તેમણે પોતાના આ પોસ્ટ દ્વારા પ્રહાર કર્યો છે. ભરૂચથી વધુ સમાચાર આવી રહ્યા છે. દારૂબંધીના ધજાગરા ઉડાવતો આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે. અંકલેશ્વરમાં દારૂની મહેફિલનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. સરકારી ગર્લ્સ સ્કૂલ પરિસરમાં દારૂની મહેફિલ ચાલી રહી હતી. આ વિડીયોને લઈને સ્થાનિક પોલીસ ઉપર સવાલ ઉઠ્યા છે. અગાઉ પોલીસની હપ્તાખોરીનો વિડીયો સામે આવ્યો હતો. વધુ માહિતી મેળવીશું. ભાવિન ફોનલાઈન ઉપર સંવાદદાતા જોડાઈ ચુક્યા છે. ભાવિન, જે રીતનો આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે, પોલીસે કામગીરી પર સવાલ ઉભા થઈ રહ્યા છે. હાલ કેવા પ્રકારની કાર્યવાહી આ કેસમાં કરવામાં આવી રહી છે? જી, ગઈકાલે બે દિવસની અંદર આજે દારૂનો જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે એનાથી પોલીસ બી સતર્ક થઈ ગઈ છે. ગર્લ્સ સ્કૂલની અંદર એક ઈસમ ત્યાં ખુલ્લેઆમ દારૂ પી રહ્યો છે. આજુબાજુના જે વિસ્તાર છે એ વિસ્તાર ખૂબ બિલકુલ. ભાવિન, આભાર માહિતી બદલ. નર્મદામાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. લાચરસ ગામ બેટમાં ફેરવાયું છે. નર્મદામાં વહેલી સવારથી ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે. લાચરસ ગામમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા છે. લાચરસ ગામમાં વાહનો પણ તણાયા હોવાના દ્રશ્યો સામે આવ્યા. ઘરોમાં પાણી ઘૂસ્યા છે. રાજપીપળાના સ્ટેશન રોડ, કાછાવાડ, સત્યમનગર કોલોનીમાં વરસાદી પાણી ઘૂસ્યા છે. વહેલી સવારથી કડાકા ભડાકા સાથે વરસાદ થઈ રહ્યો છે. ઉપરાંત જિલ્લાના સાગબારા, ડેડિયાપાડા, તિલકવાડા સહિત રાજપીપળા શહેરમાં પણ ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે. સવારે 5 વાગ્યાથી અત્યાર સુધીમાં 1.4 ઇંચ વરસાદ નોંધાયો છે. સિઝનમાં પ્રથમવાર ધોધમાર વરસાદ આ વિસ્તારમાં જોવા મળી રહ્યો છે. નર્મદાથી દ્રશ્યો આવી રહ્યા છે. લાચરસમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. કાર તણાઈ હોવાના પણ દ્રશ્યો સામે આવ્યા છે. લોકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે. તમે જોઈ શકો છો, કેડ કરતા પણ ઉપર ખભા સુધીના પાણી આ વિસ્તારમાં ભરાઈ ચૂક્યા છે. આજ મુદ્દે વધુ માહિતી મેળવીશું. દીપક અમારી સાથે સંવાદદાતા સીધા જોડાઈ ચુક્યા છે. દીપક, જે આ વિસ્તારની પરિસ્થિતિ છે, જે દ્રશ્યો આપણી સામે આવ્યા હતા જેમાં કેડસમાં પાણી ભરાયેલા હતા, હાલ પણ આપની પાસેના જે દ્રશ્યો છે તેમાં પાણી ભરપૂર ભરાયેલા જોવા મળી રહ્યા છે. બિલકુલ, ખાસ વાત કરીએ તો જે લાસરસ ગામ છે તમને બતાવવા જઈ રહ્યો છે, જે આ લાસરસ ગામ છે અને આ લાસરસ ગામમાં સવારે આજે 5 વાગ્યાથી માંડી અને જે અત્યાર સુધીમાં જે પાણી પડ્યું છે એ પાણી પડવાના કારણે આજે ગામ જે છે એ બેટમાં ફેરવાઈ ચૂક્યું છે. તમે જોઈ શકો છો કે અત્યારે પણ લગભગ 10:30 ના અરસો થઈ ચૂક્યો છે, પરંતુ હજુ પાણી ઓસર્યા નથી. ઘૂંટણસામાં પાણી ભરાયા છે. ત્યારે જે ગ્રામજનો છે, ગ્રામજનો પણ રોષે ભરાયા છે, કારણ કે વારંવાર આવું રજૂઆતો કરવા છતાં પણ આ જે પાણી હોસરતા નથી. ત્યારે આપણી સાથે ગ્રામજન કે તેમની સાથે વાત કરીએ, આ પાણી ભરવાનું કારણ મુખ્ય શું છે અને કેવી રજૂઆત છે તમારી? અમારા ગામની અંદર વર્ષોથી એક સમસ્યા છે કે કનાઠાની ખેતરની સીમનું, લાચરસની ધરીની સીમનું, લાચરસની સીમનું, ત્રણ સીમનું પાણી લાચરસ ગામની ભાગોળમાંથી જ જાય છે અને એકી સાથે 3-4 કલાકની અંદર આટલો બધો વરસાદ ખાબકતા આ પરિસ્થિતિ ઊભી થઈ છે. અનેકવાર રજૂઆત કરવા છતાં બી કોઈ તંત્ર સાંભળતું નથી. તમે શું કરવા માંગો છો? ખાસ આ જે ગામમાં કેટલી જગ્યાએ પાણી ભરાયું છે, કેટલું નુકસાન છે? ગામમાં લગભગ 100-150 મકાનની અંદર ઘરમાં પાણી પસી ગયું છે. એની અંદર ઘર વગેરેની બધી ચીજ વસ્તુઓને નુકસાન થયું છે. બિલકુલ, વાત કરીએ તો જે ગામ લોકો છે, ગામ લોકો પણ કહી રહ્યા છે કે જે સીમોમાં જે પાણી આવતું હોય છે, જેનો નિકાલ ના થતા આજે ગામ સુધી પાણી પહોંચી ચૂક્યા છે અને ગામ બેટમાં પડી ચૂક્યું છે. તમને હું ફરી દ્રશ્યો બતાવવા જઈ રહ્યો છે કે જે આ લાસરસ ગામ છે, લાસરસ ગામને મેઇન વિસ્તાર ગણવામાં આવે છે, જે ચોરા વિસ્તાર ગણવામાં આવે છે. ચોરા વિસ્તારમાં જે પાણી જ પાણી છે, અત્યારે પણ પાણી ન અસવારવાના કારણે જે ગામના લોકો છે જે અન્ય ગામો સુધી જઈ નથી શકતા, જેમણે કેટલાક લોકો ગામના સંપર્ક નિવારણા થયા છે. એટલે જે ગામમાં જે જીવન જરૂરિયાત ચીજ વસ્તુઓ છે, જે ઘરમાં રહેલી વસ્તુઓ છે, કે એ પણ નુકસાન થતા આજે લોકોમાં રોષ જોવાઈ રહ્યો છે. જી દીપક, આભાર માહિતી બદલ. બુલેટિનમાં અત્યારે ફક્ત આટલો જ. રજા આપશો. નમસ્કાર. ઉપડી લાયક વરસાદ થતા ખેડૂતોમાં ખુશીની લહેર છે. આણંદના તારાપુર તાલુકામાં ડાંગરની રોપણી શરૂ. તારાપુર તાલુકાના 40 ગામોમાં ડાંગરની મોટા પ્રમાણમાં વાવણી. ખેડૂતોમાં આ વર્ષે સારો વરસાદ થાય અને ડાંગરનો પાક સારો થાય તેવી આશા. કચ્છ જિલ્લામાં વાવણી લાયક વરસાદ ન પડતા ખેડૂતો ચિંતિત બન્યા. જિલ્લામાં હાલ માત્ર 30% જેટલી જ વાવણી થઈ. જો આગામી દિવસોમાં વરસાદ નહીં આવે તો ધરતીપુત્રોની હાલત કફોડી બનશે. ચોમાસા દરમિયાન રાજકોટમાં શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા. ગુવાર, ટમેટા, ફ્લાવર, કોથમીર, કોબીજના ભાવ બમણા થયા.